આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 15 ઓગસ્ટના દિવસે હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરાનાર છે, જેના માટે દેશની અલગ અલગ મોટી કોર્પોરેટ કંપનીઓ દ્વારા CSR ફંડ અંતર્ગત સુરત શહેરના ટેક્સટાઇલ વેપારીઓને રૂપિયા 50 કરોડથી વધારેની કિંમતના 10 કરોડથી વધારે તિરંગાનો ઓર્ડર આપવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગાનો સૂત્ર આપતા દેશભરમાં 15 ઓગસ્ટને લઈને તિરંગાના ઓર્ડર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોને મળી રહ્યા છે. તારીખ 15 ઓગસ્ટ નજીક હોવાથી શહેરના ટેક્સટાઇલ એકમો દ્વારા રાત દિવસ મશીન ચલાવીને તિરંગા બનાવી રહ્યા છે. સ્કૂલો, ઓફિસો, કંપનીઓ દ્વારા પણ સુરતના વેપારીઓને તિરંગા બનાવવાના માટેના ઓર્ડર અપાયા છે. ઉત્તરપ્રદેશ, બિહાર, પંજાબ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, દિલ્હી સહિતના વેપારીઓ અને ટ્રેડર્સો દ્વારા પણ તિરંગા બનાવવા માટેના ઓર્ડર આપવામાં આવ્યા છે. સુરતના વેપારીઓને અલગ અલગ સાઇઝના ઝંડાના ઓર્ડર અપાયા છે, જેમાં 20x36 અને 16x34 સાઇઝના ત્રિરંગાના ઓર્ડર સૌથી વધુ છે. તો સુરતના લક્ષ્મીપતિ સારીના સંજય સરાવગે જણાવ્યું હતું કે અમને આદિત્ય બિરલા ગ્રુપ દ્વારા 50 લાખ તિરંગાનો ઓર્ડર મળ્યો છે. અમારું એક મશીન સતત તિરંગા બનાવી રહ્યું છે. 15 ઓગસ્ટ પહેલાં તિરંગા બનાવીને અમે ડિસ્પેચ કરી દઈશું, વિગેરે તેમ જણાવ્યું છે. સાઉથ ગુજરાત પ્રોગ્રેસિવ મિલના પ્રમુખ જીતેન્દ્ર વખારીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા તિરંગા બનાવવાના ઓર્ડર અપાયા છે. ખાસ કરીને તેમાં કલર, અશોક ચક્ર વ્યવસ્થિત રીતે પ્રિન્ટ થાય તેનું ધ્યાન રખાય છે. કેન્દ્રની ટીમ સુરત આવી હતી અને વેપારીઓને ઓર્ડર આપ્યા છે. CSR ફંડ અંતર્ગત શહેરની અલગ અલગ કંપનીઓ દ્વારા સુરતના ટેક્સટાઇલ કંપનીઓને તિરંગા માટે ઓર્ડર અપાયા છે. સાથે સાથે દેશના અલગ અલગ રાજ્યો દ્વારા 15 ઓગસ્ટની ઉજવણી કરવા માટે સુરતના વેપારીઓને તિરંગા માટેના ઓર્ડર પણ આપવામાં આવ્યા છે. અઝર કુરશી સાથે પ્રકાશવાડા.